ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. લીકર પોલિસી કેસમાં 28 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ રિમાન્ડ પર. કેજરીવાલના ઘરની બહાર આપ ધારાસભ્ય અને કોર્પોરેટર્સનું પ્રદર્શન. 26 માર્ચે આપ કરશે પીએમ આવાસનો ઘેરાવ. કેજરીવાલની ધરપકડને લઈને ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રસ્તા પર ઉતર્યા આપ કાર્યકરો. ટીંગાટોળી કરી ઈસુદાન સહિતના કાર્યકરોની અટકાયત. પ્રધાનમંત્રી મોદીને મળ્યું ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, હું તેને ભારતના 140 કરોડ લોકોને કરું છું સમર્પિત. રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામું. ઇમોશનલ પોસ્ટ લખી કહ્યું, પક્ષના નેતા દ્વારા અપમાન અને ચારિત્ર્ય હનનને કારણે પાર્ટી છોડી. મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત. સુપ્રીમ કોર્ટે શરતી જામીન કર્યા મંજૂર. 14 મહિનાથી જેલમાં બંધ છે જયસુખ પટેલ. ગુરુવારે મોડી રાત્રે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને આ ધરપકડને લઈને આખાય દેશમાં આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરાયા હતા અને કેટલાય નેતાઓની તેમાં અટકાયત પણ કરવામાં આવી છે. કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શનના, તે જુઓ. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગત રોજ ધરપકડ કરવામાં આવી. સમગ્ર દેશમાં આજ રોજ આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત, ભાવનગર અને રાજકોટમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી છે. આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરવામાં આવી. જો કે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી. તમે જો ઈડીના અધિકારીઓ જે રીતે ખંડણી ઉઘરાવતા હતા ઇલેક્ટોરલ બોન્ડના નામે, ઈ જ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે. એટલું નહીં, જે રીતે કોઈ સબૂત નથી. તમે જોયું હશે કે આજે 13 મહિના જે મનીષ સિસોદિયાજી જેલમાં છે, કોઈ સબૂત નથી. અરવિંદ કેજરીવાલજી જે રીતે કહી રહ્યા છે એમાં સ્પષ્ટપણે એવું કહે છે કે માની લેવામાં આવે છે કે જે રીતે 2 કાજીથી તમે જોઈ રહ્યા છો કે ભાજપ જીસ તરહ સે ડરાને કી કોશિશ કર રહી હૈ, મુજે લગતા હૈ ગાના સહી હૈ ઓર પૂરે ભારત મેં લોકતંત્ર ખતમ હો ચુકા હૈ ઓર યે જીસ તરહ સે લોકતંત્ર કી હત્યા હો રહી હૈ બહોત હી ગલત હો રહા હૈ. જીસ તરહ સે પુલિસ કો આગે કર રહી હૈ, ઈડી કો આગે કર રહી હૈ, આજ દેખના એક દિન લોકતંત્ર પૂરા ખતમ હો જાયેગા. હમ માન કર ચલ રહે હૈ કે જીસ તરહ સે ભાજપા ને અરવિંદ કેજરીવાલ જી કો ગિરફ્તાર કે ઉનકી સોચ નહીં કર સકતે હૈ. હમ એક હૈ, હમારી પૂરે ગુજરાત મેં નહીં પૂરે ભારત મેં 140 કરોડ લોગ અરવિંદ કેજરીવાલ જી કે સાથ હૈ ઓર માન કર ચલ રહે હૈ કે અરવિંદ કેજરીવાલ જી એક દિન સોચ યે દેખ કર રહેંગે પૂરે ભારત મેં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી.
સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ સાથે જ રાજકોટ અને ભાવનગરમાં પણ વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ અહીં જોડાયા હતા. પોલીસને પહેલાથી જ જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો. સુરતથી સંજયસિંહ રાઠોડ અને રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક. લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને નેતાઓ અને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ પ્રચંડ પ્રચારમાં લાગ્યા છે. બનાસકાંઠામાં ડીસામાં એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર તેના પર આરોપ લગાવ્યા હતા. શું કહ્યું છે ગેનીબેને સાંભળ્યું. લોકસભા ચૂંટણી 2024ની લઈને રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીસાના વિઠોદર ગામે ગેનીબેન પ્રચાર કરી તેઓને ચૂંટણીમાં મત આપી વિજય બનાવવા કહ્યું હતું. તેમજ ગેનીબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમમાં કેટલાય આક્ષેપ પણ કરાયા હતા. વિઠોદર ગામે કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યું હતું. 10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલતી હોવાનો આક્ષેપ ગેનીબેન દ્વારા લગાવવામાં આવ્યો હતો. અને સાથે તેમણે કહ્યું કે પોતાના સગા વહાલા અને મળતિયા કીધામાં રહે તેવી નીતિ હોવાને પણ તેમણે આરોપ લગાવ્યો હતો. શું કહ્યું ગેનીબેન ઠાકોરે સાંભળો. 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા, ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાંધમાં નથી લીધી. આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 દણા લાવવા પડશે, 50 દણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી છે, પહેલાં હતી, હમણાં જ વધી છે ને. નાકે પહેલું ડેરી ડેરીની રીતે ચાલતી, એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વારમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય. આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આવે આપણા પર સિવે. કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ એ વધારાનું આપતા હોય. આ તો આપણે 5 લિટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કાંઈ 10નો જ મળે નહીં, અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રના સંસ્થા હોય, સરકાર હોય, તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય. એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનરને તાકાત તો હોવી જ જોઈએ. અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારે વધારો ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. એટલે હું તો મંત્રી આ કોણ જે હોય એમાંથી પડતી, પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય, તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ કે પગાર નથી આપતી, એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે. અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે. એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ, આપણે એ કેમ કરવાનું રહેતું નથી. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરને જ્યાં કોંગ્રેસથી ટિકિટ મળી છે તો બીજી તરફ ભાજપથી પ્રથમ વખત ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારાયા છે. રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. બનાસકાંઠા લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ એક એક ટર્મ મળી ચૂકી છે. મૂળરૂપે બનાસકાંઠાના ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં અહીં રહે છે. જો કે દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી પણ શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે બનાસકાંઠામાં ગેનીબેનના આ પ્રચંડ પ્રહાર તેમને જીત અપાવે છે કે કેમ. બનાસકાંઠાથી પરેશ પઢિયારનો અહેવાલ ગુજરાત તક.
ગુરુવારે રાત્રે કોંગ્રેસ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી અને આ યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા હતા. આમાંથી અમરેલી બેઠક છે ત્યાંથી જેનીબેન ઠુમ્મરનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે જેનીબેન ઠુમ્મરની સામે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તેને લઈને અત્યારે ભાજપમાં અંદરખાને જ ગડમથલ ચાલી રહી છે. અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસે પત્તા ખોલી નાખ્યા છે અને આ પત્તા ખુલવાની સાથે સમીકરણો પણ બદલાઈ ચૂક્યા છે, ચર્ચાઓ પણ બદલાઈ ચૂકી છે. ભાજપના એ નેતાઓ કે જે રેસમાં હતા, ભાજપના એ નેતાઓ કે જે ભયંકર લોબિંગ કરી રહ્યા હતા, તે હવે ટેન્શનમાં છે. કદાચ તેમની ટિકિટ કપાઈ શકે છે. શું અમરેલી લોકસભામાં મહિલા વર્સિસ મહિલાનું ફેક્ટર લાગુ પડશે? શું અમરેલી લોકસભામાં જેનીબેન ઠુમ્મર મેદાને છે તેના પરિણામે ભારતીય જનતા પાર્ટી પણ મહિલા ઉમેદવાર ઉતારવા માટે મજબૂર બનશે? શું અમરેલી લોકસભામાં બનાસકાંઠા વાલી થશે મહિલા વર્સિસ મહિલા? આ તમામ સવાલો છે, આ તમામ વાત છે એટલા માટે કારણ કે જેનીબેન ઠુમ્મર આજે મેદાને છે. અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કામ કર્યું, ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ રહ્યા અને હવે લોકસભા લડવા જઈ રહ્યા છે. વિરજી ઠુમ્મર કોંગ્રેસને વફાદાર નેતાઓમાંના એક કહેવાય તેમના પુત્રી છે જેનીબેન ઠુમ્મર. આ જેનીબેન ઠુમ્મર આવશે કે નહીં, જેનીબેન ઠુમ્મરની ટિકિટ મળશે કે નહીં, જેનીબેન આવે છે કે પછી વિરજી ઠુમ્મર આવે છે, તેની રાહ અમરેલી તો જોઈ રહ્યું હતું પરંતુ ભાજપના એ નેતાઓ જોઈ રહ્યા હતા કે જે ટિકિટની રેસમાં હતા. તેઓ પ્રાર્થના કરતા હતા કે જેનીબેન ઠુમ્મરને ટિકિટ ન આપે તો સારું, પરંતુ જેનો ડર હતો એ જ થયું. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે જેનીબેન ઠુમ્મર કોંગ્રેસમાંથી નક્કી થઈ ચૂક્યા છે. આખરે થયું એ જ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ડર હતો એ થયું. જેનીબેન ઠુમ્મર આજે મેદાને છે, હવે પુરુષ ઉમેદવાર કપાઈ શકે છે તેવી વાત છે. કોણ કોણ હતું ચર્ચામાં? જનક બગદાણા, મુકેશ સંઘાણી, હિરેન હિરપરા આ સહિત જિલ્લાના હોદ્દેદારો, ડૉક્ટર પંકજ કાનાબાર, ડૉક્ટર કાનાબાર, આ તમામ હરોળમાં રેસ હતી, આ તમામ લોકો રેસમાં હતા. પરંતુ હવે લાગે છે કે મહિલા વર્સિસ મહિલાનું ફેક્ટર જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર બનાસકાંઠાની જેમ અમરેલીમાં પણ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે. મુકેશ સંઘાણી, સંઘાણી પરિવાર ખૂબ જ મહેનત કરી ટિકિટ માટે, પરંતુ મુકેશ સંઘાણીને અત્યાર સુધી ચર્ચા હતી કે મુકેશ સંઘાણીને ટિકિટ મળી શકે છે, પરંતુ જો મહિલા ઉમેદવાર ઉતારે તો મુકેશ સંઘાણીના જ ખેમાના, દિલીપ સંઘાણીના જૂથના, સહકાર ક્ષેત્રના ભાવનાબેન પટેલ, ભાવનાબેન ગોંડલિયા મેદાને આવી શકે છે. હિરેન હિરપરાનું શું થશે? સોશિયલ મીડિયામાં જબરદસ્ત હિરેન હિરપરાનું નામ ચાલતું હતું. સોશિયલ મીડિયામાં કોઈ જોવે તો એમ લાગે કે હિરેન હિરપરા આજે કન્ફર્મ થઈ ચૂક્યા છે, પરંતુ હિરેન હિરપરા પણ કદાચ બેસી જશે. ડોક્ટર કાનાબાર પણ બેસી જશે. જનક બગદાણા કે જેનું નામ ચર્ચામાં જાગ્યું હતું, એ મુજબનું ચર્ચામાં જાગ્યું હતું કે હવે તે તો કન્ફર્મ છે, પરંતુ જનક બગદાણા પણ બેસી શકે છે. જનક બગદાણાને આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે, જો કે તે તો અમરેલીના છે, સુરતમાં રહેવા ગયા, તે સુરતમાં કામ કર્યું, ત્યાં ધારાસભ્ય બન્યા, પરંતુ છતાં આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. આ જનક બગદાણા, મુકેશ સંઘાણી, હિરેન હિરપરા, ડૉક્ટર કાનાબાર આ સહિત તમે જે જિલ્લાના હોદ્દેદારો લઈ લો, ત્યાંના સ્થાનિક બીજા જે ચર્ચામાં હતા, એ તમામ ઉપર પૂર્ણ વિરામ ભારતીય જનતા પાર્ટીએ કદાચ મૂકી દીધો છે. ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભા બેઠક પર મહિલા ચહેરો મૂકશે એ પછી જાણીતો પણ હોઈ શકે છે અને એ ચહેરો સરપ્રાઈઝ પણ હોઈ શકે છે. એક ચર્ચા તેવી પણ હતી કે દિલીપ સંઘાણીના પત્ની, સંઘાણી પરિવારની કોઈ મહિલાને મેદાને ઉતારી શકે છે. બીજી ચર્ચા તેવી પણ છે
કે ભાવનાબેન પટેલને મેદાને ઉતારી શકે છે. ત્રીજી ચર્ચા તેવી છે કે અમરેલી લોકસભા બેઠકમાં જે મહિલા ચહેરો હશે તે ચહેરો સરપ્રાઈઝ હશે, ગોપનીય છે. આ ચહેરો સામે આવશે પછી ખબર પડશે. આ તમામ વાત છે, આ તમામ ચર્ચા છે. ભારતીય જનતા પાર્ટી મહિલા વર્સિસ મહિલાને ઉતારે છે કે નહીં તે જોવું રહ્યું. મુકેશ સંઘાણી છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે પોતાના પરિવારને ટિકિટ મળે આ માટે. શરૂઆતમાં પરસોત્તમ રૂપાલા હતા, પરસોત્તમ રૂપાલા હવે રાજકોટ ગયા છે. અમરેલીમાં ભરત બોઘરાનું પણ નામ ચાલતું હતું, પરંતુ ભરત બોઘરા પણ અંતિમ ઘડીએ કપાયા. ભરત બોઘરા રાજકોટથી કપાયા, ભરત બોઘરા અમરેલીથી પણ કપાયા, ભરત બોઘરાને પોરબંદર પણ લડવાની ઈચ્છા હતી પરંતુ ભરત બોઘરા ત્યાંથી પણ કપાયા. ખેર, વાત મૂળ મુદ્દા પર કરીએ. અમરેલી લોકસભા બેઠક, ધારી, મહુવા, લાઠી, સાવરકુંડલા આ સહિત ગારિયાધાર, અમરેલી વિધાનસભા પોતે, આ તમામ વિધાનસભા મળીને એક લોકસભા, અમરેલી લોકસભા. આ અમરેલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી માટે આજે મુશ્કેલી ઓછી છે. અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા છે. 2017 કરતાં તો આજે સ્થિતિ સારી છે. લાઠી, ધારી, મહુવાને બાદ કરતા, ગારિયાધારને બાદ કરતા, અમરેલી વિધાનસભા, સાવરકુંડલા વિધાનસભામાં કોંગ્રેસનું રાજ હતું, કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો. પરંતુ એ જ અમરેલીમાં સમીકરણો બદલાઈ ચૂક્યા છે. પરેશ ધાનાણી રાજકોટથી લડવાની ના પાડી દે છે. અમરેલીના દિગ્ગજ નેતા કે જેઓ દિલીપ સંઘાણીને હરાવી ચૂક્યા છે, તેની સામે હારી પણ ચૂક્યા છે, પરસોત્તમ રૂપાલાને આ પહેલા હરાવી ચૂક્યા છે, બાવકુ ઉધાડને હરાવી ચૂક્યા છે, અમરેલીના આ નેતા રાજકોટ જવા ઈચ્છતા નથી. અમરેલીનું રાજકારણ શું છે, શું કહે છે, અમરેલીના રાજકારણમાં શું ચાલે છે એ તો ત્યાંના સ્થાનિકોને પણ નથી ખબર પડતી. આ હદ સુધી અમરેલીનું રાજકારણ ચાલતું હોય છે. આ અતિ ગંભીર અને અતિ ઊંડા રાજકારણમાં આવનાર સમયમાં કોણ ફાવશે? કહેવામાં આવે છે કે અમરેલીમાં ટિકિટ મેળવવા માટે બે જૂથ કામ કરી રહ્યા છે. ત્યાંના સ્થાનિકોને ખબર હશે આ બંને જૂથમાંથી કયા જૂથના વ્યક્તિને ટિકિટ મળે છે એના પર પણ નજર રહેશે. મહિલા ઉમેદવાર હશે કે પુરુષ ઉમેદવાર તેના પર પણ નજર હશે. અમે જે વાતો કરીએ છીએ તે જે પ્રકારની સંભાવના હોય છે, જે પ્રકારના વાવડ હોય છે એ મુજબ કહીએ છીએ. પરંતુ અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટી ગેમ બદલી પણ શકે, પુરુષ ઉમેદવાર પણ મૂકી શકે. પરંતુ અત્યારના જે અમને લાગી રહ્યું છે, જે દેખાઈ રહ્યું છે, જે લોકો કહી રહ્યા છે, જે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ કહી રહ્યા છે કે મહિલા ચહેરો આવી શકે છે. આપનું શું કહેવું છે અમરેલી લોકસભા બેઠક વિશે, મહિલા ચહેરા વિશે, અને એ ચહેરો કોણ હશે? શું એ ભાવનાબેન પટેલ છે? શું એ દિલીપ સંઘાણીના પત્ની છે? શું એ ભાજપના કોઈ અન્ય સંગઠનના વ્યક્તિ છે, અમરેલીના સ્થાનિક, કે પછી મહિલા પણ આયાતી હશે? સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. મોરબી બ્રિજ દુર્ઘટના કેસને લઈને છેલ્લા 400 દિવસથી જે મુખ્ય આરોપી જયસુખ પટેલ છે તે જેલમાં બંધ હતા અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. ઓગણીસો
ઉરેવાના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 14 મહિના બાદ ઉરેવાના માલિક જયસુખ પટેલની જેલમાંથી મુક્તિ થશે. મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે. સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચનો ચુકાદો સામે આવ્યો. સુપ્રીમ કોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી અને ગુજરાતના વિદ્વાન વકીલ નિરૂપણ નાણાવટીએ આ અંગે દલીલો કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, છતાં 135 મૃતકોને હજી ન્યાય મળ્યો નથી. 135થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે. મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજના સમયે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યા, જેમાં ઉરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારોને ન્યાય નથી મળ્યો. એવામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે હોળી પહેલા જ હવે જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળી ગયા છે. સંભવિત 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા છે. મોરબી ઝૂલતો પુલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થતાં હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. મોરબીના ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઉરેવા કંપની પાસે હતો. આ જ સમયે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા. મહત્વનું છે કે મોરબી બ્રિજ હોનારત બાદ SIT ના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો, જે બાદ જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.